નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોમાં આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી એમાં તમારે ગણિતની પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાય 5.2 એનો પ્રશ્ન 3 એનો અભ્યાસ કરીશું. આપણે પ્રશ્ન 3 એની અંદર A B C D એમ ચાર પ્રશ્નો પૂછેલા છે, એ સમજીએ એની પહેલા આપણે અગાઉના વિડિયોમાં વિવિધ દિશાઓમાં થતું પરિભ્રમણ એનો અભ્યાસ આપણે કરેલો છે. એટલે આપણે આજના A B C D આ ચાર પ્રશ્નો ગણીએ એની પહેલા આપણે કેટલીક પ્રાથમિક માહિતીનું ફરીથી પુનરાવર્તન કરી લઈએ, જેથી કરીને તમને પ્રશ્નો સરસ રીતે સમજાય. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, ચાર દિશા છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. એમાં હંમેશા યાદ રાખજો કે જ્યારે આપણે ઘડિયાળના કાંટાની દિશા પ્રમાણે ફરીએ ત્યારે ઉત્તરથી પૂર્વ દિશામાં જઈએ ત્યારે એક કાટખૂણા જેટલું પરિભ્રમણ થાય અને અપૂર્ણાંકમાં એને 1/4 અથવા 1/4 ભાગનું પરિભ્રમણ કહેવાય. એવી જ રીતે જ્યારે આપણે ઘડિયાળના કાંટાની દિશા પ્રમાણે ઉત્તરથી દક્ષિણ દિશામાં જઈએ ત્યારે 2 કાટખૂણા જેટલું પરિભ્રમણ થાય. ઉત્તરથી પૂર્વ 1 કાટખૂણો, પૂર્વથી દક્ષિણ 2 કાટખૂણો. એટલે આપણે જ્યારે ઉત્તરથી દક્ષિણ દિશામાં જઈએ ત્યારે 2 કાટખૂણા જેટલું પરિભ્રમણ થાય અને અપૂર્ણાંકમાં એને 1/2 એટલે કે 1/2 ભાગનું પરિભ્રમણ કહેવાય, અડધા ભાગનું પરિભ્રમણ કહેવાય. એને આપણે અગાઉના વિડિયોમાં ભણી ગયા કે 1/2 ભાગનું પરિભ્રમણ એટલે એને આપણે સરળ કોણ કહેવાય, 180° ખૂણા જેટલું પરિભ્રમણ કહેવાય. એવી જ રીતે ઘડિયાળના કાંટાની દિશા પ્રમાણે જ્યારે આપણે ઉત્તરથી પશ્ચિમ દિશામાં જઈએ ત્યારે 3 કાટખૂણા જેટલું પરિભ્રમણ થાય. આ 1 કાટખૂણો, આ 2 કાટખૂણો અને આ 3 કાટખૂણો, એટલે 3 કાટખૂણા જેટલું પરિભ્રમણ થાય અને અપૂર્ણાંકમાં 3/4 ભાગનું પરિભ્રમણ કહેવાય. અને જ્યારે આપણે ઘડિયાળના કાંટાની દિશા પ્રમાણે ઉત્તરથી ઉત્તર દિશામાં જઈએ એટલે 1 પૂર્ણ પરિભ્રમણ કહેવાય, કારણ કે ઉત્તરથી ઉત્તર દિશામાં જઈએ એટલે 4 કાટખૂણા જેટલું પરિભ્રમણ અને ખૂણામાં 360° પરિભ્રમણ કહેવાય. 360° ખૂણો એટલે જ્યાં હતા ત્યાં જ આવી ગયા. એટલે ઉત્તર દિશામાં હોઈએ તો 360° એટલે કે 1 પૂરો આટો ફરીએ તો ફરીથી ઉત્તર દિશામાં જ પહોંચીશું, એટલે એને પૂર્ણ પરિભ્રમણ કહેવાય. તો હવે આપણે પ્રશ્ન 3, તમે કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચશો. આપણે A B C D એમ ચાર પ્રશ્નો પૂછેલા છે, એને સમજી પહેલા તો આપણે એ સમજવાનું છે કે તમે ક્યાં ઊભા છો, પછી તમે 1/2 આટો ફરો, પછી 1/2 આટો ફરો, 3/4 આટો ફરો કે 1 પૂર્ણ આટો ફરો, તો કઈ દિશામાં પહોંચશો એ દિશાનું નામ લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ એ પ્રશ્નથી, પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં 1/2 આટો. એટલે પહેલા તો આપણે એ નક્કી કરવાનું કે તમે ક્યાં ઊભા છો. આપણે ઊભા છીએ પૂર્વમાં, એટલે આ દિશામાં, પૂર્વમાં. પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં એટલે આપણે આમ પૂછશું, આવી રીતે ઘડિયાળના કાંટાની દિશામાં 1/2 આટો એટલે 2 કાટખૂણા જેટલું પરિભ્રમણ થાય. ફરીથી
एक ना छेद में चार आटो पूछे तो एक काटखूणे आवी जाय, एक ना छेद में बे आटो आपेलो होय तो बे काटखूणे आवी जाय, पछी त्रण ना छेद में चार आटो आपेलो होय आवी रीते तो त्रण काटखूणा जेटलू परिभ्रमण थाय। पण दिशा जाणवी जरूरी छे, अहींया आपणे पूर्व दिशामां छीए અને આપણે ઘડિયાળના કાંટાની દિશામાં એટલે આ આ દિશામાં જવાનું છે। કેટલા આટા? એકના છેદમાં બે આટા એટલે બે કાટખૂણા ફરીશું। એટલે અહીંથી આપણે શરૂઆત કરીએ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં જઈશું બે કાટખૂણા તો અહીં પહોંચીશું આ ઘડિયાળના કાંટાની દિશા। તો આપણે બે કાટખૂણા એટલે પૂર્વથી દક્ષિણ એક કાટખૂણો, દક્ષિણથી પશ્ચિમ બે કાટખૂણા એટલે બે કાટખૂણા જેટલું પરિભ્રમણ થયું અને દિશા કઈ આવી? પશ્ચિમ। એટલે આપણો જવાબ આવી ગયો કે પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં એકના છેદમાં બે આટો ફરતા બે કાટખૂણા જેટલું પરિભ્રમણ થવાથી પશ્ચિમ દિશામાં પહોંચીશું। એટલે આપણો જવાબ આવશે પશ્ચિમ દિશા। પછી બી, બી ખૂબ અગત્યનો છે। પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં એક પૂર્ણાંક એકના છેદમાં બે આટો, આને વિદ્યાર્થી મિત્રો આપણે સમજવું જરૂરી છે, આને બરાબર સમજો। આપણે પ્રથમ તો ક્યાં ઊભા છો? તો આપણે ઊભા છીએ પૂર્વ દિશામાં, અહીંયા છીએ। અને ફરવાનું કઈ દિશામાં છે? તો કે ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે આપણે આ દિશામાં જઈશું। પણ કેટલા આટા ફરવાના છે? તો એક આટો પૂરો, એક છે એટલે એક પૂર્ણ આટો। પૂર્વ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં એક આટો પૂર્ણ ફરીએ એટલે આપણે પૂર્વ દિશામાં પહોંચીશું। એટલે અહીંથી આપણે ફરીશું એટલે આપણે પૂર્વ દિશામાં પહોંચીશું। આપણે ફરવાની દિશા ઘડિયાળના કાંટાની છે એટલે આ એરો કર્યો એટલે એક આટો ફરીશું। આપણે અહીંયા પૂર્વ દિશામાં છીએ અને ઘડિયાળના કાંટાની દિશામાં એક આટો પૂર્ણ એટલે ફરીથી પૂર્વ દિશામાં જઈએ। અને પછી એકના છેદમાં બે, એકના છેદમાં બે એટલે આપણે હમણાં ભણી ગયા બે કાટખૂણા જેટલું પરિભ્રમણ થાય એટલે અહીંયા પહોંચ્યા, અહીંથી આપણે બે કાટખૂણા એટલે અહીંયા પહોંચી એક કાટખૂણો અને અહીંયા પહોંચી એટલે બીજો કાટખૂણો એટલે આપણે પૂર્વ દિશામાં ઘડિયાળના કાંટાની દિશામાં એક આટો પૂર્ણ ફરીએ એટલે પૂર્વમાંથી પૂર્વમાં જ આવીએ અને પછી બે કાટખૂણા જેટલું પરિભ્રમણ કરીએ એટલે પૂર્વથી દક્ષિણ એક કાટખૂણો અને દક્ષિણથી પશ્ચિમ બીજો કાટખૂણો એટલે આપણે પશ્ચિમ દિશામાં પહોંચીશું। એટલે અહીંયા જવાબ છે એક આટો આખો અને બે કાટખૂણા જેટલું પરિભ્રમણ થવાથી પશ્ચિમ દિશામાં પહોંચીશું। પછી સી, પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ત્રણના છેદમાં ચાર આટો, ત્રણના છેદમાં ચાર આટો એટલે ત્રણ કાટખૂણા જેટલું પરિભ્રમણ કરવા, ત્રણ કાટખૂણા જેટલું, પણ કઈ દિશામાં? તો કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં। એટલે સી જુઓ, આપણે ક્યાં ઊભા છીએ? તો કે પશ્ચિમમાં, એટલે પશ્ચિમ દિશા આ। અહીંથી આપણે ઘડિયાળના કાંટાની દિશા જો કીધી હોય તો આપણે આમ કર આ દિશામાંથી આવી રીતે જ, પણ આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા છે આપણે આમ ફરીશું આ દિશામાં એટલે અહીંયા આપણે છીએ પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે આપણે આમ ફરીશું એટલે વિરુદ્ધ દિશા આવશે અને ત્રણના છેદમાં ચાર આટા એટલે ત્રણ કાટખૂણા જેટલું પરિભ્રમણ એટલે અહીંથી આપણે શરૂ કરીએ એટલે આ એક કાટખૂણો, આ બીજો કાટખૂણો અને આ ત્રીજો કાટખૂણો એટલે આપણે ઘડિયાળના કાંટાની આ વિરુદ્ધ દિશા તો ઉત્તર દિશામાં પહોંચીશું। એટલે અહીંયા જવાબ છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ત્રણ કાટખૂણા જેટલું, ત્રણના છેદમાં ચાર આટા હોય એટલે ત્રણ કાટખૂણા જેટલું પરિભ્રમણ થાય એટલે ત્રણ કાટખૂણા જેટલું પરિભ્રમણ થવાથી ઉત્તર દિશામાં પહોંચીશું એટલે આપણે ઉત્તર દિશાનો જવાબ આવશે। પછી ડી, દક્ષિણમાંથી એક પૂર્ણ આટો આ પ્રશ્ન માટે ઘડિયાળના કાંટાની દિશા કે વિરુદ્ધ દિશા જણાવવું જરૂરી છે, શા માટે નહીં?
વિદ્યાર્થી મિત્રો બી પ્રશ્ન પહેલા સમજીએ શું એમાં પૂછ્યું છે આપણે છીએ ક્યાં તો કે દક્ષિણ દિશામાં છીએ આપણે અહીંયા દક્ષિણ દિશામાં છીએ અને એક પૂર્ણ આટો ફરવાનો છે એક પૂર્ણ આટો એટલે ચાર કાટખૂણા જેટલું પરિભ્રમણ તમે એક પૂર્ણ આટો ફરો એટલે તમે જ્યાં છો ત્યાં પહોંચી શકો માની લો કે તમે દક્ષિણ દિશામાં હો અને એક આટો પૂર્ણ ફરો તો ફરીથી તમે દક્ષિણ દિશામાં જ આવશો ઉત્તર દિશામાં હો અને એક આટો પૂર્ણ ફરો તો ઉત્તર દિશામાં જ પહોંચી શકો પછી તમે ઘડિયાળના કાંટાની દિશામાં ફરો કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરો કઈ ફેર ન પડે તમે એક આટો પૂર્ણ ફરો એટલે તમે જે દિશામાં છો એ દિશામાં પહોંચી શકો એટલે અહીં આપણે એક આટો પૂર્ણ ફરવાનો છે એટલે આપણે કાંટાની દિશા કે વિરુદ્ધ દિશા જણાવવું જરૂરી નથી શા માટે કારણ કે આપણે એક આટો પૂર્ણ ફરવાનો છે એટલે જવાબમાં કઈ ફેર નહીં પડે તમે દક્ષિણ દિશામાં છો ઘડિયાળના કાંટાની દિશામાં અહીંયા દક્ષિણ દિશા છે આપણે ઘડિયાળના કાંટાની દિશામાં ફરીએ તો આપણે દક્ષિણ દિશામાં જ પહોંચીશું અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એક પૂર્ણ આટો ફરીએ તો એ દક્ષિણ દિશામાં જ પહોંચીશું આપણે દક્ષિણ દિશામાં છીએ ઘડિયાળના કાંટાની આપણે વિરુદ્ધ દિશામાં ફરીએ એટલે આમ ફરીએ તો પણ દક્ષિણ દિશામાં જ પહોંચીશું બંનેમાં જવાબ એક જ આવશે અહીંયા આપણે ઘડિયાળના કાંટાની દિશામાં ફર્યા અને અહીંયા આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કર્યું પણ એક આટો પૂર્ણ ફરવાનો હોવાથી આપણે દક્ષિણ દિશામાં જ પહોંચીશું એટલે ઘડિયાળના કાંટાની દિશા કે વિરુદ્ધ દિશા દર્શાવવી જરૂરી નથી એટલે આપણે અહીંયા જવાબ છે અહીં એક પૂર્ણ આટો ફરવાનો હોવાથી ઘડિયાળના કાંટાની દિશા કે વિરુદ્ધ દિશા જણાવવું જરૂરી નથી તો વિદ્યાર્થી મિત્રો તમે સરસ રીતે વિડિયો બરાબર જોશો અને તમારી જાતે નોટબુકમાં પ્રયત્ન કરશો તો તમને સરસ આવડી જશે